ધ્રાંગધ્રામાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી। ધ્રાંગધ્રા હળવદના ઉમેદવાર છત્રસિંહ ગુંજારિયાના સમર્થનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સભાને સંબોધી હતી। આ સભામાં જગદીશ ઠાકોરે પોતાના પ્રવચનમાં ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા। છેલ્લા 27 વર્ષમાં બેરોજગારી, મોંઘવારી અને આરોગ્યની સેવા લોકોને મળતી નથી, સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પાણી લોકોને નથી મળતું અને સરકાર દ્વારા લોકોનું શોષણ થાય છે, એ પ્રકારના આક્ષેપો કર્યા। એમની પાસે કોઈ મુદ્દાઓ જ નથી। એમની પાસે મુદ્દા છે કે 21 વર્ષથી કર્ફ્યુ નથી, કેટલા કર્ફ્યુ છે રેકોર્ડ ઉપર જુઓ। એમની પાસે મોંઘવારી ઉપર એક શબ્દ બોલવાનો સવાલ નથી। મોરબીમાં 150 લોકો ભાજપની સરકારની બેદરકારીથી મરી ગયા, એના ઉપર એક શબ્દ બોલવાનું નથી। ખેડૂતો બરબાદ છે, 30-30 પેપર ફૂટે છે, 50 લાખ બેરોજગાર યુવાનો છે, ભણતર ખતમ થયું છે, સરકારી નોકરીઓ નથી। આ બધા જ પ્રશ્નોના જવાબ ભાજપ પાસે નથી અને પ્રજાએ નક્કી કરી લીધું છે કે 27 વર્ષનું શાસન આપવા છતાં એક પણ પ્રશ્ન હલ નથી કર્યો। એટલે ગુજરાતની પ્રજાએ મન બનાવી લીધું છે કે ભાજપ આ વખતે તારો મેળ નહીં પડે।